નમસ્કાર દોસ્તો, હું છું આકાશ અને આજે તમને શીખવાડવાનો છું નળ અને ટાંકી, એ પણ ટ્રિક સાથે. જે તમે ઘણી બધી કમેન્ટ્સ કરી રહ્યા હતા કે સર અમને નળ અને ટાંકીનો જે ટોપિક છે ટ્રિક સાથે શીખવાડો, તો ચાલો આજે આપણે આ ટોપિક શીખીએ. તો દોસ્તો, નળ અને ટાંકી જે છે મોસ્ટ ટાઈમ પીછે દરેક પરીક્ષામાં પૂછાય છે. તો દોસ્તો, ટ્રિક શું છે? એક્સ ઇન્ટુ વાય ડિવાઈડ બાય એક્સ પ્લસ વાય. દોસ્તો, આપણી ટ્રિક છે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. અહીંયા શું કરવાનું છે, એ છે અને આપણે એક્સ લેશું, અને જે વાય છે અને આપણે શું લેશું, બી. પણ પહેલા જે છે રકમ એ તમને બતાવી દઉં. રકમ શું કહે છે, નળ એ થી ટાંકી 15 કલાકમાં ભરાય છે, જ્યારે નળ બી થી ટાંકી છે 30 કલાકમાં ભરાય છે. જો બંને નળ એક સાથે ખુલ્લા મૂકવામાં આવે તો ટાંકી છે કેટલા સમયમાં ભરાશે, એટલે આપણે જે છે એ સમય આપણે કહેવાનો છે. તો શું કરીએ, સામાન્ય રીતે લોકો છે એવરેજ કાઢી અને જવાબ લઈ લેતા હોય છે કે આમાં શું થાય એમ. પણ દોસ્તો, એવું નથી હોતું, જે આન્સર છે બીજી રીતે આવતો હોય છે. આપણે જે ટ્રિક છે એની સાથે શીખીએ કે જેથી ઓછા સમયમાં આપણે એની કેલ્ક્યુલેશન કરી શકીએ. તો શું થશે દોસ્તો, ટ્રિક શું છે, તો પહેલા એક્સ બરાબર આપણે શું લેશું, એક્સ બરાબર આપણે એ લઈ લેશું, અને વાય બરાબર શું લઈ લેશું, તો કે બી લઈ લેશું. હવે શું છે, સિમ્પલ છે, એક્સ ની વેલ્યુ અને વાય ની વેલ્યુ જે ફોર્મ્યુલામાં મૂકી દેવાની છે. તો એક્સ બરાબર કેટલા થશે દોસ્તો, તો એક્સ બરાબર થશે 15. એક્સ બરાબર શું છે, તો એની વેલ્યુ કેટલી છે, એની વેલ્યુ છે 15. y બરાબર શું છે, y બરાબર b, અને b ની વેલ્યુ કેટલી છે, તો કે 30. બરાબર છે દોસ્તો, તો x બરાબર 15 અને y બરાબર કેટલા થશે, 30. આ બંને છે કલાકમાં આપેલા છે દોસ્તો. ત્યાર પછી નીચે શું કરશું, x પ્લસ y એટલે 15 પ્લસ 30, તો કેટલા થશે, 15 તરી 45, 450, અને 15 ને 30 કેટલા થશે, તો કે 45. તો દોસ્તો, સીધો જ જવાબ છે 45 એકુ 45, અને મીંડું છે તો સાથે સાથે હોય, તો આપણો જવાબ કેટલો આવશે, 10 કલાક જે છે આપણો જવાબ આવી જશે. બહુ સરળ રીત છે, અને બહુ ઓછા સમયમાં આપણો જે જવાબ છે આવી જાય છે, અને એક્ઝામમાં આપણે આ જ કરવાનું છે, જેના કારણે જે મેથ્સનો જે પ્રોબ્લેમ છે આપણે કોઈ દી પ્રોબ્લેમ જ ન થાય. મેથ્સ બહુ સરળ છે, હું પહેલાથી કહેતો આવ્યો છું. આ જે છે બહુ ટૂંકી રીત છે, અને આવી ટ્રીક તમને અમારી ચેનલમાં શીખવાડવામાં આવે છે. તો દોસ્તો, આ તમે નોટ કરી લેજો, ટ્રીક પણ નોટ કરી લેજો, કે જેથી કરીને તમને આઈડિયા આવે કે શું કરવાનું. હવે દોસ્તો, આ વાત થઈ કે જ્યારે બંને નળ એક સાથે ભરાય છે, પણ દોસ્તો જ્યારે એમ કહેવામાં આવે કે એક નળ ભરાય છે અને એક નળ ખાલી થાય છે, તો ત્યારે શું કરવું એની પણ હું તમને ટ્રીક કહીશ. પહેલાં તમે આજે એ નોટ કરી લો, તે પછી આપણે આગળ વધીએ. હું તમને એક મિનિટનો સમય આપું દોસ્તો, નોટ કરી લેજો. બહુ સરળ ટ્રીક છે, ટ્રીક છે એક્સ ગુણ્યા વાય ડિવાઈડ બાય એક્સ પ્લસ વાય. શું કરવાનું છે, એક્સની વેલ્યુ, એક્સ બરાબર આપણે શું લીધું, એની વેલ્યુ કેટલી છે, એની વેલ્યુ છે 15, એટલે કે 15 કલાક. અને વાય, વાય બરાબર શું છે, બી, તો બી ની વેલ્યુ કેટલી છે, 30, તો 30 થઈ ગયું દોસ્તો. તો 15 × 30 એટલે કેટલા થશે, 450. અને એવી જ રીતે નીચે એક્સ પ્લસ વાય એટલે કે 15 × 15 + 30 એટલે કેટલા થશે, 45. 15 × 45, અને 0 × 0 એટલે કે 450, અને ડિવાઈડ બાય 45, 15 + 30 એટલે કેટલા થશે, 45. તો 450 ડિવાઈડ બાય 45 કરીએ એટલે 45 × 450, તો શું થશે દોસ્તો, સીધે સીધો આ જવાબ આવી જશે 10. ત્યાર પછી આપણે હવે બીજી રીતે શીખવાડો દોસ્તો તમને. ટ્રીક છે આની યાદ રહેવાની છે, એમાં કોઈ પણ જાતનો ફરક રહેવાનો નથી, પછી ગમે એ કેમ ન કે. હવે શું છે દોસ્તો, નળ બી થી ટાંકી 30 કલાકમાં ખાલી થાય છે દોસ્તો. શું છે, નળ બી થી ટાંકી 30 કલાકમાં ખાલી થાય છે. તો હવે શું થશે દોસ્તો, સેમ ટ્રીક થશે, પણ હવે આપણે એટલું યાદ રાખવાનું છે, જે ખાલી થાય છે એને આપણે શું, એને આપણે સાઇન માઇનસમાં લઈ લેશું, એટલે કે ખાલી કોણ થાય છે, તો કે બી છે એ ખાલી થાય છે. બી બરાબર શું છે, તો કે વાય છે, અને બી ની કિંમત કેટલી છે, 30 છે, તો આપણે વાય ને શું કરી નાખશું, માઇનસમાં લઈ લેશું. ઠીક છે દોસ્તો, ટ્રીક અહીંયા લખી દઉં છું, એક્સ ઇન્ટુ માઇનસ વાય ડિવાઇડેડ બાય એક્સ પ્લસ માઇનસ વાય. તો દોસ્તો કેવી રીતે કરશું, સેમ છે, ખાલી વેલ્યુ મૂકી દેવાની છે. તો એક્સ, એક્સ ની વેલ્યુ કેટલી થશે, એક્સ ની વેલ્યુ આપણી પાસે અહીંયા છે 15, તો સીધે સીધી કેટલી મૂકી દેશું, 15. પછી શું છે, ગુણાકારનો સંબંધ છે, પછી વાય, વાયમાં કેટલા આવશે, માઇનસ 30. ઠીક છે દોસ્તો, આટલું થઈ ગયું. હવે નીચે શું કરશું, એક્સ પ્લસ વાય એટલે એક્સ ની વેલ્યુ કેટલી છે દોસ્તો, તો કે 15. ત્યાર પછી પ્લસ ની સાઇન આવશે, ત્યાર પછી વાય ની કિંમત કેટલી છે, તો કે 30. દોસ્તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, ખાસ ધ્યાન રાખવાનું. ઉપર શું થશે દોસ્તો, સેમ 450 દોસ્તો, જે લાસ્ટમાં આવ્યા હતા, પણ માઇનસમાં 450. ડિવાઈડ બાય કેટલા કરશું, 15 ના 15, તો એમનો જ રહેશે.
હવે આ બે વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે દોસ્તો. તો માઇનસ પ્લસ શું થશે? તો કે માઇનસ થશે. તો ડિવાઈડ બાય કેટલા થશે? 30 થશે. હવે શું થશે? 450 ડિવાઈડેડ માઇનસ 15, તો કેટલા થશે દોસ્તો? 15 તરીકે કેટલા થશે? 45. તો કેટલી કલાક થશે દોસ્તો? 30 કલાકમાં જે છે એ ટાંકી ભરાશે. દોસ્તો જ્યારે બંને નળ સાથે ચાલુ થતા આનો જવાબ કેટલો આવશે? 30 કલાક. દોસ્તો જ્યારે બંને નળથી સાથે ચાલુ થતા હતા તો જવાબ કેટલો આવતો હતો? 10 કલાક આવતો હતો. હવે શું કે છે કે એ નળ અને જો બી નળ છે એ કેટલી કલાકમાં ખાલી કરવાનું કે 30 કલાકમાં ખાલી થાય છે. તો હવે બંને નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય? તો દોસ્તો જવાબ કેટલો આવશે? 30 કલાકમાં આનો જવાબ આવી જશે. બહુ સરળ ટ્રીક છે, તમને બહુ આસાનીથી સમજાઈ જશે. હવે પછીનો આપણો નેક્સ્ટ વિડીયો હશે એમાં જે ત્રણ નળ એક સાથે ચાલુ કરવામાં આવે અને બંધ કરવામાં આવે એને ટ્રીક સાથે કેવી રીતે સમજવું દોસ્તો એ નેક્સ્ટ વિડીયોમાં તમને કહેવામાં આવશે. તો દોસ્તો બની રહો અમારી ચેનલ સાથે અને આવા અને આવા વિડીયો મેળવવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. અમારા વિડીયોઝ છે એને લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને પણ મોકલી શકો છો. અને વધારે કોઈ અપડેટ જોઈતી હોય તો તમે અમને કમેન્ટ કરો અને તમને જે પણ પ્રશ્ન હોય એનું અમે સમાધાન ચોક્કસથી કરશું. તમને બીજા જો કોઈ પ્રશ્ન થતા હોય મેથ્સને લગતા, રિઝનિંગને લગતા, જાહેર વહીવટને લગતા કે વર્ગ 3ની કોઈ પણ પરીક્ષાને લગતા તો તમે અમને કમેન્ટ કરી શકો છો દોસ્તો. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.